नमस्कार मित्रों, आज आपने बात करवाना छे नवा सेगमेंट में इंक्वायरी अने ट्रायल विषे। ए बे वच्चे शू डिफरेंसीस छे एना विषे आपणे आज बात करीश। तो इंक्वायरी विषे बात करिए तो इंक्वायरी नी डेफिनेशन सेक्शन 2G में आपवामां आवेली छे। आपणे अगाउ ए विषे बात करी चूक्या छे कि ट्रायल सिवायनी दरेक कार्यवाही जे कोर्टमां अदालत समक्ष करवामां आवती होय छे ते तमाम तपास छे इंक्वायरी छे ट्रायल सिवायनी। अने ट्रायलनी जो जोवा जोईए कोई जगह स्पेशल डेफिनेशन आपवामां आवेल नथी, परंतु तपास सिवायनी तमाम कार्यवाही जे कोर्टमां करवामां आवे छे इंक्वायरी सिवायनी ए ट्रायल छे, जे ज्युडिशियल प्रोसिडिंगमां आवे छे, जे न्यायिक प्रक्रियानो भाग छे। ट्रायल जे छे ए न्यायिक प्रक्रियानो भाग छे। अने इंक्वायरीमां जो आपणे वात करीए, इंक्वायरी ए ऑफेन्स रिलेटेड होई सके ने ऑफेन्स वगर पण होई सके, अपराधिक होई सके अने बिन अपराधिक होई सके। केम के एमां एवुं जरूरी नथी कि कोई ऑफेन्स करेलू होय तो ज इंक्वायरी दाखल थाय, तो ज इंक्वायरी करवामां आवे। इंक्वायरी अमुक संजोगोमां ज्यां ऑफेन्स बन्यू छे कि नथी बन्यू ते खबर ना होय तो पण एना विशे इंक्वायरी दाखल करवामां आवेल छे। परंतु ट्रायलमां एवुं होतुं नथी। ट्रायल એ ઓફેન્સમાં જે જગ્યા ઓફેન્સમાં કોઈ જગ્યા શક હોય, શકના આધારે હોય કે એમાં કોઈ જગ્યા એવું હોય કે ભાઈ એમાં ઓફેન્સ બન્યું છે કે નથી બન્યું, એ ઓફેન્સ રિલેટેડ જ ટ્રાયલ હોય અને ટ્રાયલમાં એવું નક્કી કરવામાં આવતું હોય શું ઓફેન્સ બનેલું છે કે નથી બનેલું। પરંતુ ઇન્ક્વાયરીમાં તપાસમાં એવું નથી હોતું કે ભાઈ એ ગુના વિશે છે કે ગુનો બન્યો છે કે નથી બન્યો, અપરાધ થયેલો છે કે નથી થયો। એક એવા કાર્ય માટે પણ હોઈ શકે જેમાં ઓફેન્સ ના હોય, ખાલી એ તપાસનો વિષય હોય તો પણ એ હોઈ શકે। જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ઇન્ક્વાયરી તરીકે આપણે જે CRPC 97 મુજબની સર્ચ વોરન્ટની અરજી દાખલ કરવામાં આવે છે એ ઇન્ક્વાયરી રૂપે જોઈએ છે અને એમાં ઓફેન્સ બનેલું છે કે નથી બનેલું એ તો ખબર નથી, કેમ કે સામેવાળો જે અરજદાર છે એ આક્ષેપ કરી રહ્યો છે, પણ શું એ સાચો આક્ષેપ કરી રહ્યા છે એ તો ઇન્ક્વાયરી કરી થઈ જાય પછી જ ખબર પડે, કે તપાસ કર્યા પછી જ ખબર પડે ને કે એમાં ખરેખર એ સાચું બોલી રહ્યો છે। જે માણસ બીજા માણસના કબજામાં છે એને સર્ચ વોરન્ટથી શોધવાની કે બોલાવવાની જરૂર છે, સામાવાળાને સર્ચ વોરન્ટ કાઢવાની જરૂર છે જે કોઈના કબજામાં છે, તો એ તપાસનો વિષય છે, એ ઓફેન્સ રિલેટેડ નથી। કેમ કે જ્યાં સુધી સામેથી જેના માટે એ સર્ચ વોરન્ટની અરજી કરવામાં આવેલી છે તે માણસ પોતે હાજર થઈને એમ ના કહે કે હા ભાઈ આ મને ખોટી રીતે એ લઈ ગયા હતા, ખોટી રીતે મને આવવા નહીં દેતા હતા, ત્યાં સુધી એ ઓફેન્સ કઈ રીતે કહી શકાય ને, ત્યાં સુધી એ ઓફેન્સ ના કહેવાય, એ તપાસનો વિષય છે। સેક્શન 97 CRPC છે એ સર્ચ વોરન્ટ વિશેની છે, તો એ ઇન્ક્વાયરી ગણાય। અને જેમ કે આપણે કોઈ કેસનો નિકાલ થઈ ગયો હોય એમાં કોઈની ગાડી જપ્ત કરવામાં આવેલી હતી, એમાં અલગથી એક કેસ પતી ગયું, બધું પતી ગયું, એમાં આરોપીને નિર્દોષ છોડ્યું કે એમાં સજા કરી, તકસીરવાર ઠરાવવામાં આવેલું, તો પણ એને છેલ્લે કોઈ ગાડીનું હુકમ કરવાનું રહી ગયું, તો એ ગાડી લેવા માટે અરજદાર જે આમાં ગુનામાં હોય કે ના હોય તે ઇન્ક્વાયરી રૂપે મુદ્દામાલની અરજી દાખલ કરતા હોય પોતાની ગાડી કે વ્હીકલ જે હોય એ પાછું મેળવવા માટે, એ ઓફેન્સ ના હોય તો પણ એ ઇન્ક્વાયરી દાખલ થાય છે। એટલે કે ઇન્ક્વાયરી એમાં ઓફેન્સ અપરાધ હોવું જરૂરી નથી, એ ઇન્ક્વાયરી ગમે તે પ્રકારની વસ્તુમાં થઈ શકે છે, એ તપાસનો વિષય છે। કેમ કે દરેક વસ્તુમાં અમુક વસ્તુમાં એવું જાણવાનું હોય શું ખરેખર આ વસ્તુ બન્યું છે, આ એનું માલિક છે કોઈ વસ્તુનું, જેમ કે મેં મુદ્દામાલ વિશે વાત કરી ગાડીને વ્હીકલની, તો એ પણ ઇન્ક્વાયરી જ કહેવાય છે। અને આપણે ઇન્ક્વાયરીની જો વાત કરીએ એમાં ઇન્ક્વાયરીના અંતે શું થાય, જો ઇન્ક્વાયરીના અંતે ઇન્ક્વાયરી સાબિત થતી હોય તો ચાર્જ ફ્રેમ થાય, મતલબ કે તહોમતનામું ફરવામાં આવે, અને જો ઇન્ક્વાયરી સાબિત ના થતી હોય તો એમાં ડિસ્ચાર્જ કરવામાં આવે। એમાં બહુ બધા રિઝલ્ટ હોઈ શકે, ડિસ્ચાર્જ હોઈ શકે, અરજી રદ કરી શકે, એમાં તપાસમાં બહુ બધા ફાઇનલ રિઝલ્ટ આવી શકે છે। પરંતુ ટ્રાયલમાં બે જ રિઝલ્ટ હોય, કે તો એ એક્વિટલ હોય અથવા તો કન્વિક્શન હોય। એક્વિટલ મતલબ એને નિર્દોષ છોડવામાં આવે અથવા તો તકસીરવાર ઠરાવવામાં આવે, જેને કન્વિક્શન કહીએ છીએ। હવે એ બે વિશે જ એમાં આપવામાં આવેલું હોય ફાઇનલ રિઝલ્ટ, એ બે પ્રકારે જ આવતા હોય ટ્રાયલમાં, કે એક્વિટલ હોય અથવા તો કન્વિક્શન હોય, કે તો એ નિર્દોષ ઠરે અથવા તો તકસીરવાર ઠરાવવામાં આવે, દોષિત ઠરાવવામાં આવે,
तो ये डिफरेंसीस से अने इंक्वायरी में बहु बधी एना छे ने बहु बधा ए सेंस में जो जोवा जोईए वाइड सेंसीस छे एना कि भाई कया प्रकारे होई सके जेम आपणे वात करी एनु रिजल्ट ए एवज बहु बधा प्रकारे आई सके रिजल्ट एवुं एवुं ना कहेवाय कि भाई एमां सजा थशे कि चार्ज फ्रेम ज थशे एना बहु बधा परिणाम होई सके परंतु सामे जो जोवा जोईए ए ट्रायल में ए अपराधनी धारणा छे एमां अपराधनुं प्रिजम्पशन करवामां आवे छे अपराध विशे एमां वात करवामां आवे छे कि ए अपराध थेलू छे कि नथी थेलू ए शक होय त्यारे एना पुरावा लेवामां आवे छे कोर्टमां सोगंदपुर अने आ एक प्रकारनी ट्रायल जे छे ए फूली ज्युडिशियल प्रोसिडिंग छे अने ज्युडिशियल प्रोसिडिंग कोने कहेवाय न्यायिक प्रक्रिया कोने कहेवाय ज्यारे कोर्ट समक्ष सोगंद उपर कोई व्यक्ति ने कोई विटनेसिस ने तपासवामां आवतुं होय तो ए न्यायिक प्रक्रिया कहेवाय तो अपने बे वच्चे डिफरेंसीस विषे वात करी ट्रायल नु अंत छे ए निर्दोष ठरावाथी अथवा गुनो साबित थवाथी आवे छे अथवा तो तकसीरवार ठरावामां आवे जेने कन्विक्शन कहीए छे अने इंक्वायरी में शुं छे एमां चार्ज फ्रेम करवामां आवे अथवा तो भिन्न भिन्न प्रकारे एमां छोड़ी मुकवामां आवे कि पछी डिस्चार्ज आपवामां आवे कि पछी एमां कोई वात नक्की करवामां आवे जे अपराधिक ना होय कि हाँ भाई आ वस्तु आ मणसनी छे कि नथी तो अपने आ बेना डिफरेंसीस विषे वात करी तमने आ लेक्चर गम्यू होय सब्सक्राइब ना कर्यो होय तो मारा आ चेनल ने सब्सक्राइब करजो केम के पैसे थी पावर आवे छे पैसा पावर आपे छे परंतु ज्ञान छे ए पोता पोते एक पावर छे एटले पैसा जतो रहे तो पावर जती रहे पण ज्ञान छे तो तमारा में पावर छे शक्ति छे एटले एक ज्ञान आपतुं चेनल छे एटले ने सब्सक्राइब करजो बेजिक नॉलेज मळती रहे तमने थैंक यू।